नमस्कार, श्री सत्यसाई लक्ष्मी महल विद्यालयथी हूँ प्रियंका बागले। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विज्ञान विषयनी अंदर प्राणीओमां प्रजननवाळुं जे चेप्टर छे ए आगळ आजे आपणे जोईशुं। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 9 प्राणीओमां प्रजनन विषे आगळ अभ्यास करीशुं। मित्रों, लास्ट विडियोनी अंदर आपणे नर प्रजनन अंगों, मादा प्रजनन अंगों विषे अभ्यास करी गया, त्यारबाद अंतःफलन और बाह्यफलन आपणे जोई गया छे। तो आजना आ विडियो में आपणे हवेथी आगळ वधीशुं। હવે આપણે જોવાનું છે ભ્રૂણનો વિકાસ। ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય તેની આપણે ચર્ચા કરીશું। તો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે। યુગ્મનજનું શું થાય તો કે નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે। આકૃતિ 9.8 એટલે કે અહીંયા આપણને જે આકૃતિ આપેલી છે તેમાં યુગ્મનજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે। ત્યારબાદ કોષો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંગો તરફ વિકાસ પામે, અંગો તરીકે વિકાસ પામે છે। આ વિકાસ પામતી રચનાને ભ્રૂણ કહે છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો તો આકૃતિ બી જે છે તેની અંદર અહીંયા જોવા મળે છે કે કોષો જે છે તે સમૂહ બનાવે છે અને સમૂહ બનાવે છે અને વિકાસ પામીને પેશીઓની રચના કરે છે અને ત્યારબાદ ભ્રૂણ જે છે તેની સંરચના આગળ વધે છે। ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે। આ ભ્રૂણ જે છે મિત્રો એ ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે। આ જોજો, તો અહીંયાથી તમે જોશો તો અંડપાત થાય, યુગ્મનજ તૈયાર થાય, ત્યારબાદ જેમ જેમ આગળ વધશો તેમ તેમ ભ્રૂણનું નિર્માણ થાય છે અને આ જે ભ્રૂણ છે એ આ ગર્ભાશયની દિવાલ ઉપર ચોંટી જાય છે અને ત્યારબાદ તેનો વિકાસ થાય છે। ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે। ગર્ભાશયની અંદર ભ્રૂણ જે છે સતત વિકાસ પામે છે। ધીરે ધીરે વિવિધ શરીરના અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે। ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે। મિત્રો, તમને પૂછવામાં આવે કે ગર્ભ એટલે શું, તો તમારે આ લખવાનું રહેશે કે ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તેને ગર્ભ કહે છે, જે આકૃતિ 9.9માં તમને ગર્ભાશયમાં જે ગર્ભ છે તે દર્શાવવામાં આવ્યો છે। જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે। મરઘીમાં પણ અંતઃફલન થાય છે। આપણે આગળ શીખી ગયા મિત્રો અંતઃફલન અને બાહ્યફલન કોને કહેવાય, તો તેમાં આપણે મરઘીના ઈંડાની વાત કરી ગયા છીએ અને દેડકાના ઈંડાની પણ આપણે વાત કરી ગયા છીએ, જેમાં મરઘીમાં પણ કેવું ફલન થાય તો કે અંતઃફલન થાય છે। તમને પૂછવામાં આવે કે મરઘીમાં કેવા પ્રકારનું ફલન થાય તો તમારો જવાબ શું હશે, તો કે અંતઃફલન હશે। તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે, તો કે ના, એમ નથી। મરઘી જે છે એ ઈંડા આપે છે। તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી, તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે, ચાલો તેની જાણકારી મેળવીએ। ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન પામ્યા કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે। તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પળ બનતું જાય છે। મરઘીના ઈંડા પર જોવા મળતું આ કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પળ છે। વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે અને મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે। મિત્રો, ખાસ યાદ રાખજો કે મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે કેટલો સમય લાગે, તો કે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે। પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા પર બેઠેલ મરઘીને તમે જોઈ જ હશે। તમે જાણો જ છો કે ઈંડા ઉપર મરઘી બેસે તો જ એ ઈંડુઓમાંથી બચ્ચાનો જન્મ થાય, તો એવું કેમ, તો કે એને પર્યાપ્ત ગરમી મળી રહે એટલા માટે। શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે? બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી તે કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે। બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે। ભ્રૂણ અંડ આવરણની અંદર વિકાસ પામ્યા કરે છે અને ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે। તમે તળાવ અથવા તો ઝરણામાં દેડકાના અનેક ટેડપોલ તરતા જોયા જ હશે। આ ટેડપોલ જે છે મિત્રો એની આપણે આગળ વાત
करीशुं। हवे आपणे जोवानुं छे के अपत्य प्रवेशी प्रसवी अने अंडप्रसवी प्राणीओ कोने कहेवाय एनी वात करवानी छे। मित्रों तो आपणे जाण्युं केटलाक प्राणीओ बच्चाने जन्म आपे छे, ज्यारे केटलाक प्राणीओ ईंडा मूके छे जे पछी शिशુમાં પરિવર્તિત થાય છે। એવા પ્રાણીઓ કે જેઓ સીધા જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે। ખાસ ધ્યાન આપજો મિત્રો, આજે છે આ વ્યાખ્યા તમારે મૂળી કરવાની છે અપત્ય પ્રસવીની, કે જે પ્રાણીઓ કે જેઓ સીધો જ બચ્ચાને જન્મ આપે તેને અપત્ય પ્રસવી પ્રાણીઓ કહે છે, જે પ્રાણીઓ ઈંડા મૂકે છે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે। આ બંને વ્યાખ્યા મિત્રો ખાસ મૂળે કરજો, પરીક્ષામાં ઘણી વખત તે પૂછાય છે। નીચે આપેલ પ્રવૃત્તિની મદદથી તમે એ વાતને સારી રીતે સમજી શકશો તથા અપત્ય પ્રસવી અને અંડપ્રસવી પ્રાણીનો ભેદ પણ સમજી શકશો અથવા તો પારખી શકશો। દેડકો, ગરોળી, પતંગિયો, ફૂદા, મરઘી તથા કાગડાના અથવા કોઈ અન્ય પક્ષીના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો, શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેનું ચિત્ર બનાવો। હવે મિત્રો આપણે આગળ જોઈએ તો કેટલાક પ્રાણીઓના ઈંડા એકત્રિત કરવા સહેલા છે, કારણ કે તે તેની માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે। જે પ્રાણીના ઈંડા એકત્રિત કરવામાં તમે સફળ રહ્યા છો તે પ્રાણીઓને અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે। મિત્રો ખાસ ધ્યાન આપજો કે અંડપ્રસવી પ્રાણીઓ જે છે એ માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે, પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત કરી શકો એવું કરી નહીં શકો। એવું એટલા માટે કારણ કે તે ઈંડા નથી મૂકતા, તેમના માતા પૂર્ણ વિકસિત શિશુને જન્મ આપે છે। આ અપત્ય પ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે। શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત થાય તો તેની મિત્રો આપણે વાત કરવાના છીએ। તો નવજાત પામેલા પ્રાણી અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણી ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય। જ્યાં સુધી તેઓ પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી તેઓ આગળ વૃદ્ધિ કરતા રહે છે। કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાય છે। રેશમના કીડાનું જીવનચક્ર યાદ કરો તો ઈંડા, પછી લાર્વા અથવા તો ઈયળ અને પ્યુપા, અને ત્યારબાદ પુખ્ત જે છે એ પુખ્ત અવસ્થા પ્રાપ્ત થાય છે, જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો। દેડકો આ પ્રકારના પ્રાણીનું અન્ય એક ઉદાહરણ છે। દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો। તમે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈ શકીશું, જેમ કે ઈંડા, ત્યારબાદ ટેડપોલ અને ત્યારબાદ પુખ્ત અવસ્થા। શું ટેડપોલ પુખ્ત દેડકાથી ભિન્ન હોય છે? શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે? તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા તો પ્યુપા પુખ્ત રેશમના કીડાથી ખૂબ જ અલગ દેખાય છે। પુખ્તમાં જોવા મળતા લક્ષણો જે છે એ લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી। તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તો શું થાય મિત્રો તે આપણે આગળ જોઈએ। તો તમે એક સુંદર ફૂદાને અંડઘરમાંથી બહાર નીકળતા જોયું હશે। ટેડપોલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી શકે છે। કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની જે ક્રિયા છે તેને કાયાંતરણ કહેવામાં આવે છે। આ મિત્રો ખાસ યાદ રાખજો, તમને એમ પૂછવામાં આવે કે કાયાંતરણ એટલે શું, તો કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંતરણ કહે છે। જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છે? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? તો મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે। મિત્રો આપણે જોયું હતું કે દેડકા જે છે એ ટેડપોલ અને ટેડપોલમાંથી પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે, પરંતુ મનુષ્ય જે છે મિત્રો એ જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે। તો મિત્રો હવે આપણે આ દેડકાની એક જીવનચક્ર જે છે એ જોઈએ। તો પહેલાં દેડકાઓ જે છે એના
ઈંડાઓ મૂકે છે તે ઈંડા આ પ્રકારના હશે। ત્યારબાદ શરૂઆતનો ટેડપોલ બને છે, આ શરૂઆતનો ટેડપોલ જે છે એ આ પ્રકારનો છે। ત્યારબાદ અંત્ય ટેડપોલ બનશે અને ટેડપોલમાંથી પુખ્ત દેડકાનું નિર્માણ થશે। અલિંગી પ્રજનન, મિત્રો હમણાં સુધી આપણે જે બી કંઈ ભણ્યા છીએ એ લિંગી પ્રજનનની વાત કરી ગયા, હવે આપણે જોવાનું છે અલિંગી પ્રજનન। અલિંગી પ્રજનનમાં અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણી જેમ કે અમીબામાં પ્રજનન કેવા પ્રકારે થતું હશે, શું તમે તેઓને પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? તો ચાલો આપણે તેના વિશે આજે જાણકારી પ્રાપ્ત કરીએ। આ છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રા। હાઇડ્રા જે છે તેમાં કલિકા સર્જન જે છે એ થાય છે। તમે જોઈ શકો છો આ હાઇડ્રા છે તો એની અંદરથી આ એક કલિકા જે છે એ નિર્માણ પામે છે, ત્યારબાદ તે મોટી થતી જાય છે અને બીજા હાઇડ્રાનું નિર્માણ કરે છે, અને પછી ત્યારબાદ અહીંથી આ કલિકા જે છે છૂટી પડી જાય અને બીજો હાઇડ્રા બનશે। તો તેની આપણે વાત કરીએ તો પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે। આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે। તમને એમ પૂછવામાં આવે કે કલિકા એટલે શું, તો હાઇડ્રામાં ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે। યાદ કરો કે યીસ્ટમાં પણ કલિકા જ જોવા મળે છે। હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે। આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે। આ મિત્રો ખાસ યાદ રાખજો, અલિંગી પ્રજનન કોને કહેવાય? તો પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે। હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે। તમને પૂછવામાં આવે કે કલિકા સર્જન કોને કહેવાય, તો તમારે આ લખવાનું રહેશે કે હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે। હવે મિત્રો આપણે વાત કરવાની છે અલિંગી પ્રજનનની અન્ય પદ્ધતિમાં અમીબાની વાત કરીશું। મિત્રો અમીબા જે છે એ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે, તો ચાલો તેની આપણે જાણકારી મેળવીએ। તો અમીબાની રચના વિશે તમે અભ્યાસ કરી જ ચૂક્યા છો, તમે અમીબા વિશે અભ્યાસ કરેલો છે કે અમીબા જે છે એ એક કોષી સજીવ છે, તેમાં કોષ કેન્દ્રના ભાગોમાં વિભાજનથી પ્રજનન ક્રિયાની શરૂઆત થાય છે, ત્યારબાદ કોષ પણ બે ભાગોમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે, પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે। આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે તો તેને દ્વિભાજન કહે છે। તમને પૂછવામાં આવે કે દ્વિભાજન એટલે શું, તો તમારે આ લખવાનું રહેશે કે અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આની આકૃતિ જોઈ લઈએ આપણે, તો તમે જોઈ શકો છો આ અમીબા છે। અમીબા એ અનિયમિત આકાર ધરાવતો એક કોષી સજીવ છે, એનું કોષ કેન્દ્ર જે છે એ વિભાજન પામે છે અને આવી રીતે અમીબા જે છે બે ભાગોમાં વિભાજિત થાય છે અને આ બે બાળ અમીબા જે છે તેનું નિર્માણ કરે છે। આ આકૃતિ પણ તમારે દોરવાની રહેશે મિત્રો। તો અહીંયા આપણું આ જે ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે। આજના ચેપ્ટર પરથી તમારે જે હોમવર્ક કરવાનું છે મિત્રો, એમાં હોમવર્કમાં તમારે સ્વાધ્યાય જે છે એ પૂરેપૂરું તમારી નોટમાં લખવાનું છે અને તેમાં આપેલા દરેક પ્રશ્નના જવાબ જે છે તમારે મૂળે કરવાના રહેશે। તો મિત્રો અહીંયા પ્રાણીઓમાં પ્રજનનવાળું આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે। થેન્ક યુ।